नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजा में। आज आपने धोरण 10 गुजराती विषय पाठ 8 में अभ्यास करीशू। पाठ छे 8, नाम छे छत्री, एना लेखक छे रतिलाल बोरीसागर अने प्रकार से हास्य निबंध, एने के गद्य लेखक छे रतिलाल बोरीसागर, गद्य प्रकार से हास्य निबंध। आ लेखकनो जीवन कवन आपणे जरा जोईए तो लेखकनो जन्मस्थळ सावरकુંડલામાં એટલે કે અમરેલી જિલ્લો। વર્ષો સુધી તેઓ અધ્યાપક તરીકે સેવા આપી ચૂક્યા છે। એટલું જ નહીં, આપણું જે પાઠ્યપુસ્તક મંડળ હોય, ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, એ પાઠ્યપુસ્તક મંડળની અંદર નાયબ નિયામક તરીકે વર્ષો સુધી એમણે સેવા આપેલી છે। આવા આપણા એક સરસ મજાના હાસ્ય લેખકનો આજે આપણે છત્રી પાઠ જોઈશું। આ પાઠ એક પ્રકારનો હાસ્ય નિખાલસ હાસ્ય વાળો પાઠ છે, આમાં કોઈ કટાક્ષ નથી। આપણે ત્યાં જુદા જુદા હાસ્ય લેખકો થયા, જ્યોતિન્દ્ર દવે, રમણભાઈ નીલકંઠ, બકુલ ત્રિપાઠી, અગ્રહરોના હાસ્ય લેખકો આપણે ત્યાં ગુજરાત સાહિત્યમાં જોવા મળે છે। એમાંના આ એક લેખક પણ રતિલાલ બોરીસાગર છે। આ લેખક શ્રી એ કેટલાક હાસ્યલેખોના સંગ્રહ બહાર પાડેલા છે। એના હાસ્યલેખોના સંગ્રહ ક્યાં છે તો મરક મરક, આનંદલોક, એન્જિયોગ્રાફી, તિલક કરતા 63 થયા, એ એમના હાસ્યલેખોના સંગ્રહો છે। એટલું નહીં, સંભવામી યુગે યુગે એ એમની હાસ્ય નવલ છે, નવલ અને નવલકથા। પછી એમનું બાળવંદના નામે બાળ સાહિત્ય પણ લેખન થયેલું છે। આ લેખકે એમના લેખન કાર્ય દરમિયાન, એમના જીવન દરમિયાન વિવિધ પારિતોષિકથી નવાજાયા છે। તો એ ઇનામો ક્યાં ક્યાં મળ્યા છે તો ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરથી, મારવાડી સંમેલન મુંબઈમાંથી અને સાહિત્ય સભાના એમને કેટલાય ઇનામો મળેલા છે। તો એવા આ લેખકશ્રીનો છત્રી નામનો હાસ્ય નિબંધ એ આપણે અભ્યાસ કરીએ। મેં અહીંયા પાઠની અંદર આવતા જોડણી શબ્દો, સમાનાર્થી, શબ્દાર્થ, રૂઢિપ્રયોગ, વિરોધી શબ્દો, સંધિછોડો, ધ્વનિ અને શબ્દ સમૂહ માટેના કેટલાક શબ્દો એમાં આવતા એ વહેલા લખી નાખ્યા છે, જેથી કરીને લખવામાં અક્ષરો નબળા ન થાય અને લખવામાં ભૂલ ન થાય, સમય ન બગડે, એટલા માટે એ મેં પહેલાં લખી નાખ્યા છે અને એ યોગ્ય અને સાચા અને સારા વ્યવસ્થિત શબ્દો આપણે મળી જાય। તો જોઈએ પાઠ, છત્રી પાઠ। આમ તો આ હાસ્ય નિબંધની અંદર છત્રી સાથેના કેટલાક પ્રસંગો નિરૂપાય છે। એ પ્રસંગોની અંદર આમાં અનુભવથી માણસ ઘડાય છે, પણ અનુભવ સાથે સાથ માણસ કેટલી વખત એ છેતરાતો હોય છે। લેખક ખુદ વારંવાર છત્રી ભૂલી જાય છે અને ભૂલવાને પરિણામે એમાંથી પોતાને તો અફસોસ થાય છે, પરંતુ એક નિખાલસ હાસ્ય મળે છે, એટલે લોકોને પણ આ દ્વારા એક હાસ્ય પણ મળે એ અર્થમાં લેખકે આ હાસ્ય નિબંધ લખ્યો છે। અહીંયા છત્રી તો ભૂલાય છે, પણ એક પ્રસંગ એવો પણ છે કે અમદાવાદથી રાજકોટ જાય છે છત્રી લેવા। આ ફક્ત એક કે જે માણસે પત્ર લખીને આપણે કહ્યું કે તમારી છત્રી મારી પાસે છે, એટલે આપણે એનું સન્માન કરવું જોઈએ, આપણે એનો આદર કરવો જોઈએ। એટલે પૈસા ભલે થાય, ભાડું ભલે થાય, પરંતુ મારે જવું જોઈએ એ આગ્રહથી, એ વિચાર સાથે લેખક છત્રી લેવા જાય છે। તેમ છતાંય વળતા ઘરે આવે છે તો બસમાં જ છત્રી ભૂલી જાય છે। તો જોઈએ લેખકની આ છત્રી ભૂલવાની આદત આપણને ક્યાં ક્યાં અને કેવી રીતે હાસ્ય આપણને આપે છે અને એનો આનંદ આપણે લઈએ। તો પાઠ વાંચું છું, હું ચોપડી આ રીતે પકડીશ। મોસમનો પહેલો વરસાદ પડ્યો ત્યારે હું છત્રી લેવા શહેરના એક જાણીતા રેસ્ટોરન્ટમાં ગયો અને નાની નાજુક છત્રી બતાવવા કહ્યું। દુકાનદારે જુદી જુદી સાઇઝની કેટલીક છત્રીઓ બતાવી, એક શ્યામળ શ્યામા છત્રી મને ગમી, મેં એ છત્રી ખરીદી। દુકાનદાર ક્યારને મારી સામે ધારી ધારીને જોઈ રહ્યા છે ને કશુંક યાદ કરવાનો પ્રયત્ન કરે છે, એમ મને લાગ્યું। કોઈ ગ્રાહક ઉધાર છત્રી ખરીદી ગયો હશે
અને મારા જેવો જ દેખાતો હશે તો શું થશે? એ વિચારે હું થોડો ગભરાયો. છત્રીના પૈસા આપી છત્રી લઈને હું જવા કરતો હતો ત્યાં દુકાનદારે પૂછ્યું, સાહેબ? કાકાને બદલે સાહેબ કહ્યું એ મને ગમ્યું. ફરીથી જો કે એનાથી ખાસ કશો ફરક નહોતો પડતો, તોય જરા સારું લાગ્યું. તમે ગઈ સાલ છત્રી લેવા આવેલા ખરા? પ્રશ્ન કર્યો. સાહેબ પાછું વળી તો જોયું. શું કહ્યું? તમે ગઈ સાલ છત્રી લેવા આવેલા ખરા? હવે આ પ્રશ્નનો લેખક જવાબ આપે છે, પણ એની પહેલાં આ ફકરાને આપણે જોઈએ. આવા શું કહે છે કે મોસમનો પહેલો વરસાદ પડ્યો એટલે લેખક શહેરના એક જાણીતા રેસ્ટોરન્ટમાં છત્રી લેવા ગયા. સ્ટોરમાં છત્રી લેવા ગયા. એમણે એમ કહ્યું, મને સરસ નાજુક સુકુમાર જેવી એક સરસ છત્રી બતાવો. દુકાનદારે જુદી જુદી પ્રકારની સાઇઝની છત્રીઓ બતાવી. લેખકને એમાંથી એક શ્યામલ કાળા રંગની શ્યામા છત્રી ગમી ગઈ, કાળી છત્રી ગમી ગઈ, અને લેખકે એ છત્રી ખરીદી પણ લીધી. દુકાનદાર લેખકની સામે ધારી ધારીને જોઈ રહ્યા. ધારી ધારી જોવું રૂઢિપ્રયોગ છે. એક ધારો જોવું તો કશું યાદ આવવાનો પ્રયત્ન કરે છે. મને લાગ્યું કે કોઈ ગ્રાહક ઉધાર છત્રી લઈ ગયો હશે એટલે આ મારી પાસે પૈસા માગવાનો છે. એટલે લેખકને મનમાં થોડો ભય થયો હશે, પણ છત્રીના પૈસા આપી છત્રી લઈને હું રવાના થયો ત્યાં દુકાનદારે કહ્યું કે સાહેબ તમે ગઈ સાલ લેવા આવ્યા હતા છત્રી? તો લેખક જવાબ આપે છે, ગઈ સાલ જ નહીં, એની પહેલાંની સાલ પણ છત્રી લેવા આવેલો. ગઈ સાલની પહેલાંની સાલે પણ મેં છત્રી ખરીદેલી, અલબત્ત એની એ બીજી કોઈ દુકાનેથી ખરીદી. દુકાનદારને કહે છે, તમે ગઈ સાલ છત્રી લેવાની વાત કરો છો, પ્રશ્ન પૂછો છો? મેં ગઈ સાલ તો છત્રી ખરીદી જ હતી, પણ એની પહેલાં પણ છત્રી તો ખરીદી જ હતી, પણ એની પહેલાંની સાલ મેં તમારી દુકાને છત્રી નહોતી ખરીદી. એટલે લેખક અહીંયા છત્રી ભૂલવાની વાત હજી કરતા નથી, પણ વાત એ છે, પણ સાહેબ અમારી છત્રી એમ વર્ષ દિવસમાં તૂટી ન જાય હો, અમારી છત્રી ખૂબ ટકાઉ છે. દુકાનદારે કહ્યું કે તમે છત્રી ગયા વર્ષ લઈ ગયા, એની પહેલાં પણ છત્રી લીધી, તમે દર વર્ષે એક એક છત્રી લો છો, પણ સાહેબ એક વાત કરું, અમે એવી જ છત્રીઓ દુકાનમાં રાખીએ છીએ જે ટકાઉ હોય છે, મજબૂત હોય છે. એમ અમારી દુકાનની છત્રીઓ તૂટી જાય એવી અમે છત્રીઓ રાખતા જ નથી. પણ તે હશે, હું ના નથી પાડતો. લેખક કહેશે, હશે, તમારી ટકાઉ છત્રી હશે, હું ના નથી પાડતો. તમારી છત્રી ટકાઉ હશે જ, પણ તમારી છત્રી મારી પાસે ટકતી નથી. ખોવાય જ નહીં એવી છત્રી તમે રાખો છો, મળે ને હાસ્ય? કેવું કહ્યું લેખકે, તમારી છત્રી ટકાઉ છે માના નહીં, ટકાઉ રાખતા હશે માના નહીં, પણ મારી પાસે છત્રી ટકતી નથી. દુકાનદારને કહે છે, છત્રી ટકી રહે, ટકાઉ છત્રી હોય એવી છત્રી રાખો છો, ખોવાય નહીં ટૂંકમાં. બોલો, દુકાનદાર તો અચંબામાં પડી ગયો, વિચાર તો થઈ ગયો, એક ટશો જોઈ રહ્યો લેખક સામે. બિચારો હું કે એવી છત્રી તો અમે નથી રાખતા, કદાચ કોઈ નહીં રાખતું હોય, એટલે છત્રી તમારી પાસે ટકે એવો ઉપાય તમારે શોધી કાઢવો પડે. લેખકને બહુ સરસ જવાબ આપે છે, એમ કરો સાહેબ, તમારી પાસે છત્રી ટકે ને એનો કિમિયો તમે કરો, એનો ઉપાય તમે કંઈક કરો, પણ અમારી પાસે છત્રી ટકે એવી છત્રી નથી. જો કે આખા ગામમાં શહેરમાં આંટો મારશો ને, કોઈ એમ નહીં કહે કે તમારી પાસે છત્રી ટકશે. હા, ફાટે નહીં એ વાત કરે, તૂટે નહીં એ વાત કરે, ટકે એ વાત કરે. હવે લેખક વિચાર કરે છે કે હવે શું કરવું, પણ અહીંયા આપણને એક હાસ્ય મળે છે. આગળ સરસ મજાના એક ઉદાહરણ દ્વારા આમાં વાત કરી છે કે પોતાના કુંવરને કાંટો ન વાગે એ માટે આખા રાજ્યને ધરતી ચામડાથી મઢી દેવાનો હુકમ કરનારા રાજાને એક માણસે કુંવર માટે ચામડાના બૂટ સીવી આપ્યા હતા. કદાચ રવીન્દ્રનાથ ટાગોરનું આ કાવ્ય છે. રવીન્દ્રનાથ ટાગોરના કાવ્ય ઉપરથી એક સરસ મજાની વાર્તા છે, અને એ વાર્તામાં એવું છે
કે રાજાના દીકરા એટલે કે કુંવરને ફરવા જાય, બાગ બગીચામાં જાય, તો એ મહેલની બહાર જાય એટલે પગમાં કાંટા વાગે. હવે પગમાં કાંટો ન વાગે એટલે રાજાએ હુકમ કર્યો. કેવો હુકમ કર્યો? કે નગરની અંદર ચામડાથી આ જમીન મઢી લેવી. પરંતુ રાજાએ તો હુકમ કર્યો, પણ એક માણસે રાજાને બહુ સરસ વિચાર આપ્યો. અકબર બિરબલમાં આવે છે ને કે અકબરને ન ખબર પડે એનાથી વધુ બિરબલને ખબર પડે, એમ અહીંયા રાજાએ તો હુકમ કર્યો કે મારા દીકરાને, મારા કુંવરને આ નગરમાં કોઈ જગ્યાએ કાંટા ન વાગે એટલે ચામડાથી મઢી દો. તો એક માણસે બહુ સારો વિચાર આપ્યો, રાજાજી એમ કરો, આખા નગરને ચામડાથી મઢવા એના કરતાં આપણા કુંવરના બૂટ યાને કે મોજડી એ જ ચામડાની બનાવીએ. તો કેવો સરસ મને વિચાર આવ્યો. જોયું કદાચ રવીન્દ્રનાથ ટાગોરનું આ કાવ્ય છે. જગતને સુધારવાના મિથ્યા પ્રયત્નો છોડી જાતને સુધારવાનો ઉપદેશ કવિવરે આ કાવ્યમાં આપ્યો છે. માણસ જગતને સુધારવા નીકળે છે, પણ પહેલાં જાતે સુધરવું જોઈએ. પોતાના પૂરતો આટલો ખ્યાલ આવે ને તો એ ઘણું છે. છત્રીની દુકાનના માલિકે ટાગોરના કાવ્યો કે વાર્તાઓ તો કદાચ નહીં વાંચ્યા હોય, કદાચ ટાગોર વિશે એ ખાસ કશું જાણતા પણ નહીં હોય, પરંતુ તેઓ મને કદી ખોવાય નહીં એવી છત્રી શોધવાના ફાંફા મારવાનું છોડી છત્રી ખોવાય જ નહીં એવો પણ શોધવા સમજાવી રહ્યા હતા. કેવી વાત કરી કે છત્રી ખોવાય નહીં એવું બને. માણસ પાસે છત્રી હોય, દુકાનદાર તો છત્રી આપીને છૂટો થઈ જાય, છત્રીના પૈસા લઈને છૂટો થઈ જાય, પણ છત્રી ખોવાય કે ન ખોવાય એ તો માણસ ઉપર આધારિત છે. એમની વાત મને સાચી લાગી, પરંતુ જ્ઞાન મળવા માત્રથી કશું વળતું નથી અને મળેલા જ્ઞાનને આચરણમાં મૂકવા એટલું સહેલું પણ નથી. આપને જ્ઞાન મળે પણ આચરણમાં મૂકવું એ બહુ અઘરું છે, કેમ કે જીવનની અંદર બહુ તર્ક થાય છે, બહુ પ્રશ્નો ઉદ્ભવે છે, સવાલો બહુ ઊભા થાય છે. એ સવાલોનો આપણે યોગ્ય રીતે જવાબ આપવો જોઈએ. અને યોગ્ય રીતે ક્યારે જવાબ આપે? કે માણસ સ્થિર દિમાગ રાખે, ક્રોધ ન રાખે, વિનય વિવેક બને તો યોગ્ય જવાબ આપી શકે. આના માટે માણસ કહે ને કે ઘડાય અનુભવી બને ત્યારે આ શક્ય બને. એટલે આમ લેખક દુકાનને છત્રી લેવા ગયા, પણ દુકાનદારને એમ કહ્યું કે છત્રી મારી પાસે ટકે એવી છત્રી આપો. પહેલાં માણે જેમ કીધું કે શહેરમાં ક્યાંય એવી છત્રી ના મળે. હા, અમે ટકાઉ છત્રી રાખીએ છીએ, પણ તમારી પાસે ટકે એની તો અમે કોઈ ગેરંટી ન લઈએ. તમે કંઈક બીજા પાસે ઉપાય શોધો તો તમારી પાસે છત્રી ટકશે. એક સરસ મજામાં વાર્તા આવી રવીન્દ્રનાથ ટાગોરના કાવ્યની, કે રાજા પોતાના કુંવરને કાંટા ન લાગે એટલે ચામડાથી એ ધરતી મઢવાની વાત કરે છે, નગર આખું મઢવાની વાત કરે છે. પણ એક માણસે, બુદ્ધિશાળી માણસે સરસ જવાબ આપ્યો. અહીંયા દુકાનદારની વાત છે કે દુકાનદારે કેમ કહ્યું કે તમે ઉપાય શોધો ને કે તમારી પાસે છત્રી કેમ ટકે, કેમ તમે રાખી શકો. એમ અહીંયા એવી વાત છે કે કુંવરને ચામડાના બૂટ સીવડાવી દઈએ તો એને કાંટા ન વાગે. એટલે જગતને સુધારવાની વાત કરતાં પહેલાં સુધરવું જોઈએ એવી અહીંયા વાત છે. આમ આ ઘણા બધા શબ્દો આવ્યા, સાલ, ટકાઉ, કુંવર, મિથ્યા, પ્રયત્ન, ઉપદેશ, સહેલું, અજ્ઞાન, જ્ઞાન, આચરણ, હુકમ, આવા શબ્દો અહીંયા આવ્યા. હમણાં હું એક એક આ શબ્દો લઉં છું, એક ફકરો લઈએ પછી આ ચોરડી વગેરે શબ્દો આપણે લઈશું. છત્રી ન ખોવાય એ માટે મેં કશા ઉપાયો કર્યા જ નથી એવું ન કહેવાય, છતાં મારા સાનિધ્યમાં કોઈ પણ છત્રી એટલી બધી ચંચળ બની જાય છે કે મારો ત્યાગ કરતાં એને સહેજ વાર લાગતી નથી. શું કહ્યું લખે કે છત્રી ન ખોવાય એ માટે મેં બહુ પ્રયત્નો કર્યા છે. એવું ન કહેવાય કે મેં કંઈ પ્રયત્ન નથી કર્યા, પણ સાનિધ્યમાં કોઈ પણ છત્રી હજી સુધી મારી પાસે નજીક છત્રી હજી સુધી નથી. કેમ? કેમ કે છત્રી જ કેવી બની જાય, ચંચળ બનીને નીકળી જાય છે. ચંચળ એટલે અસ્થિર, ડગમગે. માણ બાળક ચંચળ હોય, અહીંયા કવિએ છત્રીને ચંચળ કહ્યું, એ ડગમગી જાય અને મારો ત્યાગ કરી જાય છે.
એને ત્યાં કરતાને સહેજ વાર નથી લાગતી, દુકાનેથી લઈને ઘર સુધી પહોંચતા સુધીમાં પણ છત્રી ખોઈ નાખવાના વિક્રમો મેં એકથી વધુ વખત કર્યા છે. કેવું હાસ્ય મળે આપણને, દુકાનેથી છત્રી લઈ ઘર સુધી પહોંચવામાં એક કરતાં કેટલી વખત આ છત્રી ખોવાના વિક્રમો મારા નામે છે. હાસ્ય છે, આમાં ક્યાંય વ્યંગ નથી, અહીંયા કોઈને ઉતારી પાડવાની વાત નથી, અહીંયા તો ફક્ત લેખકને થયેલા અનુભવો અને લેખક પોતે છત્રી વારંવાર ભૂલી જાય છે એનું નિખાલસ હાસ્ય મળે છે. અને હાસ્ય લોકોને પીરસવા માટે લેખક આ હાસ્ય નિબંધ લખે છે. તો જોઈએ આપણે, મેં જે આ ભાગ અહીંયા એક પૂરો કરીએ છીએ, બાકીનો ભાગ પછી લઈશું. પણ આ ભાગની અંદર આવેલા જુદા જુદા પ્રકારના આ શબ્દો અને વ્યાકરણના મુદ્દા જે આપણે પાઠના સવાલ જવાબ લખીએ છીએ નોટમાં, એ સવાલની આગળના ભાગમાં અથવા પાછળના ભાગમાં આ વ્યાકરણ લખવાનું છે એની આપણે ચર્ચા કરીએ, એનો આપણે અભ્યાસ કરીએ. તો જોડણીના શબ્દો આમાં આવ્યા મોસમ. હવે મોસમ શા માટે લખ્યું? હિન્દીમાં તમે જોયું તો બે માત્રા છે માવો, પછી આપણે ફાડીઓ શા પણ ઘણા બોલે છે મોસમ, હકીકતમાં આવું નથી, મોસમ એટલા માટે આ શબ્દ લખ્યો છે. પરિસ્થિતિ શબ્દ એટલા માટે જોડણીનો લખ્યો છે. આ સાચા શબ્દો છે ભાઈ, આ જોડણીના સાચા શબ્દો છે. મોસમ જો માઉસ શ ન એમ નથી, એટલે મોસમ. પછી પરિસ્થિતિ જોડણીનો નિયમ છે કે ચાર કે પાંચ અક્ષરો હોય અને એનો બનેલો શબ્દ એના બધા જ અક્ષરોમાં ઈ ઊ હ્રસ્વ થાય, એટલે ચારે ચારમાં હ્રસ્વ છે પરિસ્થિતિ. આ કુંવર શબ્દનો અપવાદ છે, કોઈ પણ અનુસ્વર બોલાય, અનુસ્વર બોલાય તો ઈ ઊ હ્રસ્વ બને છે. પણ આ અપવાદ શબ્દ છે કે હ્રસ્વ હોવા છતાં અનુસ્વર ઓછો બોલાય છે, આ અપવાદ શબ્દ છે. પછી મિથ્યા, આ જોડાક્ષરની આગળ હ્રસ્વ લખાય એટલા માટે લખ્યું છે. વિક્રમ, તો આ ક્ર છે એ જોડાક્ષર, ક રને જોડાયેલો છે તો આ ક્ર, એની આગળ વિ હ્રસ્વ, એટલે આ જોડણીના શબ્દો છે. સમાનાર્થી શબ્દો પ્રયત્ન, પ્રયત્ન એટલે યત્ન, બીજી રીતે કોશિશ, કોશિશ આમ લખવાની હ્રસ્વ શિ, કોશિશ શિશ, ગળાના તાળવા બાજુ જીભ રાખીને શ બોલાય, મૂર્ધા ભાગે શ ફાડ્યો શ બોલાય. જો અહીંયા શ, અહીંયા સ, અને દાંત પાસે સ, આ દાંત પાસે સ, આ કઠણ ભાગે શ અને આ તાળવાર ભાગે શ, તો કોશિશ. ગ્રાહક એટલે ઘરાક, સાલ એટલે વર્ષ, અને શાલ કહીએ ને તો ઓઢવાનું કપડું. પછી ઉપાય એટલે ઈલાજ અથવા કિમિયો, સાનિધ્ય એટલે કે સમીપ નજીક, ચંચળ એટલે અસ્થિર ડગમગ, અને વિક્રમ એટલે પરાક્રમ. શબ્દાર્થમાં મેં લીધા છે, આનાથી સહેજ જુદા પડે અને તમને ખ્યાલ આવે શબ્દનો અર્થ. નાજુક એટલે સુકુમાર એટલે કોમળ, શ્યામા એટલે કાળી, કશુંક એટલે કંઈક, સારું એટલે ભલે, સરળ શુભ એમ કહેવાય, સારું થયું કહે છે ને, તો સારું મીંડું બોલાય, અનુસ્વર બોલાય. અને સારું જો અનુસ્વર ન બોલો તો ને માટે એટલે ચોથી વિભક્તિ, સારું ને માટે. ટકાઉ એટલે મજબૂત, બુદીર્ઘ આવશે. આચરણ, આચરણ એટલે અમલ. પછી આ એક, આ બે, આ શબ્દાર્થ, આ રૂઢિપ્રયોગ. ધારી ધારીને જોવું, એક ધારું જોવું, અને મેં નજરે જોવું એમ, એક ધારું જોવું. ફાંફા મારવા એટલે વ્યર્થ પ્રયત્નો કરવા, કે ફોગટ પ્રયત્નો કરવા, નકામા પ્રયત્નો કરવા. ચંચળ બની જવું, ડગમગી જવું, લેખક પાસે છત્રી ચંચળ બની જતી હતી, આના ઉપરથી વાક્ય પણ બની શકે. વિરોધી શબ્દ, તો ટકાઉ તો શું કહેવાય, તકલાદી, ટકાઉ એટલે મજબૂત, પણ વિરોધી શબ્દ તકલાદી. ઉપાય તો નિરુપાય, નિર્વત્તા ઉપાય, નિરુપાય. જ્ઞાન તો અજ્ઞાન, તો જ્ઞાની હોય તો અજ્ઞાની. સહેલું તો અઘરું, સહેલું તો અઘરું, શબ્દ બરાબર યાદ રાખજો, એના જેવા જ વિરોધ થવા જોઈએ. સંધિ છોડો, રવિન્દ્ર, હવે આને હું છોડું છું, રવિ આ રીતે રવિ થાય, વત્તા ઈ હ્રસ્વ ઇન્દ્ર, આ રસ્વઈ ને રસ્વઈ, આ રસ્વઈ અને આ રસ્વઈ બંને રસ્વઈ એટલે દીર્ઘ ઈ થાય, અને જો દીર્ઘ ઈ થયું તો રવિ અને સૂર્ય ઇન્દ્ર. રવિ આમ જ લખાય, આપણને છોડવામાં એ ખબર પડી જોઈએ, એક શબ્દનો અર્થ આવડવો જોઈએ, એકાદો
જોડણીનો નિયમની ખબર હોવી જોઈએ. એટલે રવિ આમ લખાય, ઇન્દ્ર આમ લખાય, જોડાક્ષરની આગળ રસ્વ, તો રવિ વત્તા ઇન્દ્ર બંને રસ્વ થશે. ધ્વનિ છૂટા પડે શ્યામલ, છૂટા પાડું છું, મીંડાવાળો શ છે, શ કોને જોડાય છે, યને, આ જોડાક્ષર છે અને અ નો આવે, આખો અક્ષર હોય તો જ અ આવે, શ ય, પછી આ છે એટલે આ, આ શ્યા થયું, પછી મ વચમાં આવે છે એટલે મ ખોડો વત્તા અ, તો આ શ્યામ, પછી લ, લ ખોડો વત્તા કાંઈ નહીં, કેમ કે છેલ્લે કોઈ પણ માત્રા વગરનો કાના માત્રાનો અક્ષર આવે તો લ ખોડો પછી કાંઈ કરવાનું નહીં. પ્રયત્ન, તો જો પ ર ન જોડાયેલું છે, પ ર પ્રયત્ન, પ્રયત્ન પ્ર આમ થયો, પ આ પ ર ને જોડાય છે પ્ર, પણ આપણે આ પ આ ર છે, જુઓ આ ર છે આ પ, એટલે આ પ ર ને જોડાય છે, આખો અક્ષર આમ છે ત્યારે જોડાય હોય ને ત્યારે આ ર છે, એમ સમજો. ખરેખર તો લીટો જ છે પણ સ્ટેન્ડવાળો અક્ષર હોય તો આ ર સમજવાનો. એટલે પ્ર પછી ય, તો ય ખોડો વત્તા પ્રય. હવે તન, ત ખોડો કોને જોડાવાનો, તો કે ન ને વત્તા અ. હવે અહીંયા તમને તો અ કેમ લખ્યો, તો કે જોડાક્ષર છે, કાના માતરનો અક્ષર ખાલી હોય તો કંઈ નહીં પણ જોડાક્ષર હોય તો કરવાનું, કેમ કે ત્યાં ભાર દેવાય છે પ્રયત્ન. જેને શામ અલ ઉપદેશ, તો જો ઉ એ તો સ્વર જ છે એટલે ઉ જ રહેશે, પછી પ આખો છે પણ વચ્ચે આવ્યો એટલે અ, પ અ, પછી દેશ, દ ખોડો વત્તા આ એ છે એટલે એ, વત્તા શ, તો શ ખોડો વત્તા કાંઈ નહીં, આમ ઉપદેશ થશે. તો ફરી વખત આમાં આ ભાગની અંદર આવતું વ્યાકરણ અહીં લખ્યું છે, આપણે આ શબ્દો સવાલ જવાબની આગળ પાછળ લખશું, આમાં કોઈ ભૂલ હોય તો ચોપડીનો સહારો લેજો. અસ્તુ, હવે પછી બીજો ભાગ આના પછી લઈશું.